सनातन वर्सिज स्वामीनारायणनी जंग हवे सीएम थी लईने संतो अने आरएसएस जेवी संस्था पण आ मामलो ठारे पाड़वानी कोशिश करी रही छे। गईकाले ज आरएसएसना राम माधवने साधु संतो साथे बैठक करी। नमस्कार, आपनी साथे हूँ छुपायल राठौर। सारंगपुर मंदिर खाते भिन्नचित्रनो जे विवाद हतो ए विवाद दिवसे ने दिवसे उग्र थतो जाय छे। त्यारे गईकाले संतोनी बैठक थई हती। त्यारबाद आ विवादमां राष्ट्रीय स्वयंसंघ एटले के आरएसएसनी एंट्री थई छे। आरएसएसना राम माधवने साधु संतो साथे बैठक करी। राम माधवने सारंगपुरनी मुलाकात पण लीधी। तेमणे स्वामीनारायण संप्रदायना साधु संतो साथे बैठक करी अने आ मामलो ठारे पड़े तेवी कोशिश करी। भिन्नचित्रना विवाद वच्चे आ बैठकने महत्वपूर्ण मानवामां आवी रही छे, कारण के आ विवाद रोजनो वळांक लई रह्यो छे। त्यारे बधा लोको विवादने शांत करवानो प्रयास करी रह्या छे। राम माधव भाजपना पूर्व राष्ट्रीय सचिव छे अने हाल आरएसएसमां महत्वनी जवाबदारी संभाळी रह्या छे। राम माधव आरएसएसना अखिल भारतीय कार्यकारिणीना सदस्य छे। તેઓએ 15-20 મિનિટ સુધી મંદિર પ્રશાસન સાથે મીટિંગ કરી છે। બીજી મોટી વાત એ છે કે ગઈકાલે જ સાળંગપુર ભિન્નચિત્રના વિવાદને લઈને અખિલ ભારતીય સંત સમિતિએ મોટો નિર્ણય લીધો છે। ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પદથી નોતન સ્વામીને હકાલપટ્ટી કરી દેવામાં આવી છે। ભગવાન રામ કૃષ્ણ હનુમાનજીના અપમાન તેમના પદથી તેમને દૂર કરી દેવામાં આવ્યા છે। લખનૌમાં મળેલી કાર્યકારી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। અમે જ્યારે આરએસએસના એક સૂત્ર સાથે વાત કરી અને વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે માહિતી આપી કે આરએસએસ આ મુદ્દે સેન્ટરમાં છે, એટલે કોશિશ કરે છે કે આ મુદ્દો જલ્દી ઠંડો પડી જાય અને વિવાદ જલ્દીથી પૂરો થાય એવી કોશિશ આરએસએસ દ્વારા કરવામાં આવી રહી છે અને એના કારણે જ આ મીટિંગ પણ કરવામાં આવી હતી। આ વિવાદ ક્યારે શાંત થશે એ ખબર નથી, પણ સારંગપુરમાં અત્યારે પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે। કોઈ અનિશ્ચિત ઘટના ન બને એના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે। 2 SRPની ટુકડી, 5 DYSP, 10 PI, 8 PSI, 275 પોલીસ અને 115 GRD અને હોમગાર્ડને 2 શિફ્ટમાં ત્યાં રાખવામાં આવે છે અને કડક બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે। ત્યારે હવે આ મામલો ક્યારે ઠારે પડે છે એ જોવાનું રહે। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, અમારા ઇન્સ્ટાગ્રામ પેજને તમે ફોલો કરો, અને હવે જમાવટ એપ્લિકેશનના માધ્યમથી તમારી સામે છે, એટલે એપ્લિકેશનમાં તમે અમારી વેબસાઇટની સ્ટોરી વાંચી પણ શકો છો, અમારા વિડીયો પણ જોઈ શકો છો। તો આજે જ ડાઉનલોડ કરો જમાવટ એપ્લિકેશન।